નમસ્કાર મિત્રો, મેક્સિમમ મનુમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે વોટ્સએપ સ્ટીકર છે તે કઈ રીતે બનાવશું। વોટ્સએપ સ્ટીકર વિશેનો આજનો ટ્યુટોરિયલ છે, તો અંત સુધી વિડીયો જોશો તો આપને ખ્યાલ આવી જશે કે વોટ્સએપ સ્ટીકર છે તે કઈ રીતે બનાવી શકાય। જો આપ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો બાજુમાં આપેલું લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને આપને એજ્યુકેશન અને ટેકનોલોજીને લગતા વિડીયોઝ ગુજરાતી ભાષામાં મળતા રહે। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરીશ। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સર્ચ બારમાં આપણે ટાઈપ કરશું બેકગ્રાઉન્ડ ઇરેઝર અને ત્યારબાદ સર્ચ કરશું। સર્ચ કરતાં જ આ રીતની છે તે એપ્લિકેશન આવી જશે। મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલું હોવાથી હું તેને ઓપન કરી। એ પહેલાં જો આપ એપ્લિકેશનનું રિવ્યૂ જોવા માંગતા હો તો ઉપર આઈ બટન ઉપર છે તે તેનો વિડીયો મેં પહેલાં બનાવેલો હોવાથી તો આપ છે તે પહેલાં તેનો રિવ્યૂ જોઈ અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરશો તો આપણે સ્પષ્ટ ખ્યાલ આવશે। તો આઈ બટન ઉપર ક્લિક કરી અને તમે આ એપ્લિકેશનનો રિવ્યૂ છે તે જોઈ શકો। તો હું અત્યારે ઓપન બટન ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન છે તે ઓપન કરું છું। આ રીતની છે એપ્લિકેશન ઓપન થઈ જશે। ત્યારબાદ નીચે આપેલું ઓપ્શન લોડ અ ફોટો ઉપર ક્લિક કરી અને તમે છે તે પોતાનો ફોટો છે અથવા તો કોઈ પણ ફોટાનું તમે સ્ટીકર બનાવવા માંગતા હો તો તે ફોટો છે તે સિલેક્ટ કરી લેવાનો। અત્યારે હું છે તો પોતાનો ફોટો પર ક્લિક કરી અને જે પોતાનો ફોટાનો છે સ્ટીકર બનાવીને આપને દેખાડીશ। તો લોડ અ ફોટો ઉપર ક્લિક કરીશ। લોડ અ ફોટો ઉપર ક્લિક કરતાં જ આ રીતનું છે તમારી ગેલેરી ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે છે તે કોઈ પણ ફોટાનું સ્ટીકર કે બનાવવું હોય તો તે સિલેક્ટ કરી લેવાનો। અત્યારે હું મારો ફોટો છે તે અહીં સિલેક્ટ કરી લઉં છું। જેમ કે અહીં ફોટો સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારે ક્રોપ કરવો હોય તો ક્રોપ કરી શકો છો। ત્યારબાદ ડન ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ સ્ટેપમાં છે તે લઈ જવાનું છે। ત્યારબાદ તમે છે તેને બેકગ્રાઉન્ડ છે તે પહેલાં રિમૂવ કરી નાખવાનું છે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમે જુદા જુદા ઓપ્શન છે તો મેજિક બટન ઉપર ક્લિક કરી અને પહેલાં છે તો બેકગ્રાઉન્ડ છે તો ઇરેઝ કરી નાખું। જો આપણામાં વધુ ઘટું થતું હોય તો અહીં છે તે ત્યારબાદ પાછું ફરીથી લઈ અને ફરીથી કરી તો ફટાફટ છે તો હું બેકગ્રાઉન્ડ છે તે ઇરેઝ કરી નાખું છું। આ રીતનું છે તો બેકગ્રાઉન્ડ છે તે ઇરેઝ કરી નાખું છું। બેકગ્રાઉન્ડ ઇરેઝર વિશેનો ફૂલ વિડીયો છે તે મેં પહેલેથી જ અપલોડ કરેલો હોવાથી તો આપ મારી ચેનલ ઉપર જઈ અને તે વિડીયો છે તે જોઈ શકો છો। ત્યારબાદ ડન બટન ઉપર ક્લિક કરીશ। ડન બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી એની સ્મૂથતા જો વધારવી હોય તો તમે 1 થી 5 નંબર છે કોઈ પણ નંબર આપીને સ્મૂથતા વધારી શકો છો। ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશો। સેવ ઉપર ક્લિક કર્યા બાદ ફિનિશ આવશે। ફિનિશ ન કરતાં એ પહેલાં એજ યુઝ અ વોટ્સએપ સ્ટીકર ઉપર ક્લિક કરશું તો તેના માટે છે તે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે પર્સનલ સ્ટીકર। તો તેને ફટાફટ ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરી લઉં છું। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો ઓપન બટન ઉપર ક્લિક કરીને ઓપન કરીશ। ઓપન કરતાં જ આ રીતનું છે તેને ઇન્ટરફેસ ખુલશે। ત્યારબાદ ક્રિએટ ન્યૂ સ્ટીકર પેક ઉપર છે તે ક્લિક કરી અને તમારે પેક છે તે એક્ટિવેટ કરવાનું છે। ત્યારબાદ એડ સ્ટીકર ઉપર ક્લિક કરશું। એડ સ્ટીકર ઉપર ક્લિક કરતાં જ તમારી છે તે ગેલેરી છે તે ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે છે તે જે મેં સ્ટીકર વોટ્સએપનું જે બેકગ્રાઉન્ડ ઇરેઝર કરેલો ફોટો હતો તે સિલેક્ટ કરીશ। સિલેક્ટ કરતાં જ આ રીતનો ફોટો છે તે આવી જશે। ત્યારબાદ લોડ ફોટો ઉપર ક્લિક કરી અને વોટ્સએપ સ્ટીકર છે તે ક્રિએટ થઈ ગયું છે। ત્યારબાદ તમારે છે તમારા વોટ્સએપમાં જવાનું છે। વોટ્સએપમાં આવ્યા બાદ તમારે ઇમોજીસ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીં જે સ્ટીકર તમે એડ કર્યું છે તો તેનું ઓપ્શન આવી ગયું છે। તો અહીં જો મેં મારું ફોટાનું જે સ્ટીકર બનાવ્યું છે તો તે સ્ટીકર છે તે હું સેન્ડ કરી શકું। ત્યારબાદ એક બીજો એક સ્ટીકર બનાવ્યું છું તે પણ સેન્ડ કરું। આ જુદા જુદા છે તે તમારા ખુદના ફોટાના અથવા તો કોઈ પણ ફોટાના છે તે તમે સ્ટીકર બનાવી અને ફ્રેન્ડ અથવા ગ્રુપમાં છે તે શેર કરી શકો છો। તો ફ્રેન્ડ આ રીતે વોટ્સએપ સ્ટીકર બનાવી અને મોકલી શકો છો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એજ્યુકેશન અને ટેકનોલોજીને લગતા વિડીયો જોવા માટે।